નમસ્કાર બાળકો, આજનો આપણો વિષય છે કમ્પ્યુટર પરિચય ધોરણ 6. તો બાળકો, આપણે ગયા વિડીયોમાં સ્પોટ નામનું આપણું મુખ્ય ફોલ્ડર બનાવતા શીખ્યા. સબ સ્પોટ નામના મુખ્ય ફોલ્ડરમાં આપણે બે સબ ફોલ્ડર બનાવતા પણ શીખ્યા, ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ. તો ઇન્ડોર ગેમમાં પણ આપણે બે ફાઇલ બનાવી, કેરમ અને ચેસ. એવી રીતે આઉટડોરમાં પણ આપણે બે ફાઇલ બનાવી, ફૂટબોલ અને હોકી. તો બાળકો, હવે આજે આપણે શીખવાનું છે એડિટ મેનુમાં જઈને કટ અને પેસ્ટ. શું બનાવવાનું, શું શીખવાનું છે? કટ અને પેસ્ટ. તો આ ફાઇલ આપણે આઉટડોર ગેમમાં એને શું કરશું, પેસ્ટ કરતા શીખીશું. એટલે કે કટ એટલે કટ અને પેસ્ટ અહીંયાથી કાઢવાની છે. અને બીજી આપણે સબ ફોલ્ડર જે બનાવ્યું છે એમાં ફાઇલને પેસ્ટ કરતા શીખીશું. તો બાળકો, અહીંયા છે હોકી. તો આપણે આજે આપણે શું કરીશું, આઉટડોર ગેમમાંથી હોકીને આપણે ઇન્ડોર ગેમમાં પેસ્ટ કરીશું. અને અહીંયાથી શું કરીશું, કાઢી નાખીશું. શું કરીશું? કાઢી નાખીશું. તો પહેલાં હોકીને આપણે શું કરીશું, સિલેક્ટ. અને અહીંયાથી આપણી જે મેનુ છે ને, એ મેનુ બાર ફાઇલ, એડિટ, વ્યૂ, તે આપણે એડિટ ઉપર ક્લિક કરવાની છે. સેના પર? એડિટ ઉપર. હવે અહીં તમને બે ઓપ્શન દેખાય છે. તો આપણે શું શીખવાનું છે, કટ અને પેસ્ટ. તો આપણે કટ ઉપર ક્લિક આપવાની છે. સેના ઉપર? કટ ઉપર. હવે અહીંયાથી આપણે શું કરશું, બેક બટનનો ઉપયોગ કરીશું, ઇન્ડોર ગેમ ઓપન કરીશું, અહીંયાથી એડિટ ઉપર ફરી ક્લિક આપવાની છે, અને અહીંયાથી શું કરવાની છે, પેસ્ટ. તો બાળકો, આપણી હોકી ત્યાંથી આપણે શું કર્યું હતું, આઉટડોર ગેમમાંથી આપણે હોકીને શું કરી, કાઢી અને અહીંયા પેસ્ટ કરી. હવે બાળકો, અહીંયા કેટલી ફાઇલ થઈ? ત્રણ. કેટલી થઈ? ત્રણ. હવે આપણે જોઈએ કે આઉટડોર ગેમમાં આપણી કેટલી ફાઇલ રહી છે. ફરીથી બેક. તો અહીંયા આપણી કેટલી ફાઇલ રહી? હવે એક ફાઇલ રહી છે. તો બાળકો, ફરીથી તમને કટ અને પેસ્ટ કરતા આવડ્યું, અહીંયાથી સિલેક્ટ કરો, અહીંયાથી એડિટમાં જાઓ. એડિટમાં શું સિલેક્ટ કરવાનું છે? કટ. અહીંયાથી બેક, ઇન્ડોર, અને અહીંયાથી એડિટમાં જઈને શું કરશું, એને પેસ્ટ. હવે આપણે શું કરીશું, ફરીથી એની એ પ્રોસેસ કરીશું કે જેથી તમને આવડે. તો ફરી સિલેક્ટ કરો, એડિટ કરો, કટ કરો, બેકમાં જાઓ અને આઉટડોર ફોલ્ડર ઓપન કરો, એડિટ ઉપર ક્લિક આપીને શું કરો, પેસ્ટ. તો અહીંયા ફરી પાછી બે આવી ગઈ. તો આપણે આ સેનો ઉપયોગ કર્યો, કટ અને પેસ્ટનો. સેનો ઉપયોગ કર્યો? કટ અને પેસ્ટ. બરાબર બાળકો? હવે આપણે શીખીશું બાળકો નવી ફાઇલ ઉમેરતા. શું કરવાની છે? નવી ફાઇલ ઉમેરતા શીખીશું. એના આપણે નવી ફાઇલ શેમાં રચવાની છે? ઇન્ડોર ગેમમાં અથવા તો આઉટડોર ગેમમાં, બેમાંથી કોઈ પણ એક આપણે સબ ફોલ્ડરમાં નવી ફાઇલ રચતા એટલે કે બનાવતા શીખીશું. તો ફરીથી આપણે ક્યાં જવાનું છે? ફાઇલ. ફાઇલમાં આપણે શું કરવાનું છે? ક્યાં જશો? ફાઇલ ન્યૂ. ન્યૂમાં શું કરવાનું છે? માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ડોક્યુમેન્ટ. તો અહીંયાથી આપણે નવી ફાઇલ આને શું કરીશું, આ નામને કાઢી નાખીશું. શું કરીશું? આ નામને કાઢી નાખીશું. અને અહીંયાથી આપણે એક નવું નામ આપણે આપીશું. બરાબર બાળકો? તો બાળકો, અહીંયા આપણી બેડમિન્ટનની આપણી નવી ફાઇલ આપણે બનાવી. તો હવે બાળકો, આઉટડોર ગેમમાં કેટલી ફાઇલ બની છે? ત્રણ. કેટલી છે? ત્રણ. અને જ્યારે ઇન્ડોર ગેમમાં કેટલી છે? બે. કેટલી છે? બે. તો હવે આપણે બાળકો શું કરતા શીખીશું? કોપી અને પેસ્ટ. શું કરીશું? કોપી અને પેસ્ટ. તો બાળકો, કોપી અને પેસ્ટ કેવી રીતે કરવાનું એ હવે આપણે
શીખીએ તો ફરીથી બે તો હવે આપણે શું કરવાની છે કોપી આ જે બેડમિન્ટન ફાઇલ છે એને આપણે કોપી કરીને ઇન્ડોર ગેમમાં લઈ જવાની છે તો આપણે એને સિલેક્ટ કરીશું એડિટમાં જઈશું અને શું કરીશું કોપી શું કરીશું કોપી અહીંયાથી બેક બટનનો ઉપયોગ કરીશું ઇન્ડોર ગેમ ઓપન કરી અહીંયા કેટલી છે બે છે બે કેટલી ફાઇલ છે બે કેરમ અને ચેસ હવે આપણે એડિટમાં જવાનું છે શેમાં જવાનું છે એડિટમાં અને શું ઓપ્શન સિલેક્ટ કરીશું પેસ્ટ તો અહીંયા બાળકો ત્રણ થઈ ગઈ તો જોવા આપણી ફાઇલ કક્કાવારી પ્રમાણે ગોઠવાઈ ગઈ તો અહીંયા કેટલી થઈ ગઈ ત્રણ હવે બાળકો કોપી અને પેસ્ટ કેવું છે કે એક કોપી અહીંયા પણ છે અને જ્યાંથી આપણે કોપી કરી હતી અહીંયા પણ છે એટલે કે એકની એક કોપી આપણને બે બાજુ જોવા મળશે અને જ્યારે કટ અને પેસ્ટમાં કેવું હતું કે અહીંયાથી નીકળી ગઈ અને એને આપણે બીજી જગ્યાએ પેસ્ટ કરી શકીએ તો એ ફાઇલ એક જ જગ્યાએ રહેશે કોપીમાં શું થશે એકની એક કોપી તમે જેટલી જગ્યાએ કોપી કરો એ જગ્યાએ એની એક કોપી રહે છે બરાબર બાળકો જોઈએ હવે આપણે બેક બટનનો ઉપયોગ કરીએ આઉટડોર તો જો અહીંયા પણ છે ને અહીંયા પણ એની એક કોપી છે ફરીથી ઇન્ડોર ગેમમાં જઈએ અહીંયા પણ છે તો બાળકો એકની એક કોપીનો આપણે અનેક વાર ઉપયોગ પેસ્ટ કરી શકીએ છીએ એટલે કે એક કોપી અહીંયા પણ છે અને આઉટડોર ગેમમાં પણ છે બરાબર બાળકો તો આપણે કટ અને પેસ્ટનો ઉપયોગ કર્યો કોપી અને પેસ્ટનો ઉપયોગ કર્યો નવી ફાઇલ બનાવતા શીખ્યા હવે આપણે શીખીશું રીનેમ નામ બદલવા શું કરવાનું છે નામ બદલતા શીખીશું બેડમિન્ટન છે તો આપણે એનું નામ બદલીને બીજું નામ કેવી રીતે કરવું એ હવે આપણે શીખીએ તો બાળકો આપણે ચોપડી પ્રમાણે જોઈએ તો આપણા જે સબ ફોલ્ડર છે એનું નામ બદલતા આપણે ચોપડીમાં શીખવ્યું છે બરાબર તો આપણે એવી જ રીતે અહીંયાથી બેક મારીશું અને જે ઇન્ડોર ગેમ છે આઉટડોર ગેમ છે અહીંયાથી આપણે આઉટડોર જે ગેમ છે એનું નામ આપણે બદલીશું એટલે કે આપણે જે આઉટડોરનું જે સબ ફોલ્ડર છે એ સબ ફોલ્ડરનું નામ બદલીને આપણે શું નામ આપીશું એની હું ફિલ્ડ ગેમ શું નામ આપીશું ફિલ્ડ ગેમ તો આઉટડોર નામનું ફોલ્ડર આપણે શું કરીશું સિલેક્ટ કરવાનું એની પર હવે આપણે માઉસની જે રાઈટ ક્લિક છે બાળકો માઉસની રાઈટ ક્લિક શું છેનો ઉપયોગ કરવાનો છે રાઈટ ક્લિકનો અથવા એડિટમાં આઉટડોર ગેમ રાઈટ ક્લિક શેનો ઉપયોગ કરીશું રાઈટ ક્લિક તો હવે જોવો બાળકો રાઈટ ક્લિકનો જેવો આપણે ઉપયોગ કરીશું અહીંયાથી આપણને ગ્રીનેમ નામનું ઓપ્શન બતાવશે શેનું ઓપ્શન બતાવશે રીનેમ શું બતાવશે રીનેમ દેખાય છે રીનેમ તો આપણે રીનેમ ઉપર ક્લિક આપવાની છે તો અહીંયા બાળકો જો તમને ફરીથી એક નવું નામ માંગ્યું છે ને નવું નામ તો આપણે એને શું કરીશું ડિલીટ શું કરીશું ડિલીટ અને અહીંયા આપણે લખીશું ફિલ્ડ ફિલ્ડ ગેમ હવે કોઈ પણ ખાલી જગ્યાએ આપણે શું કરીશું ક્લિક આપીશું તો બાળકો અહીંયા આપણા સબ ફોલ્ડરનું નામ બદલાઈ ગયું તો બાળકો હવે આપણને ખબર પડી કે સબ ફોલ્ડર આપણે કેવી રીતે સબ ફોલ્ડરનું નામ કેવી રીતે આપણે બદલી શકીએ એની પર રાઈટ ક્લિક આપવાની છે રાઈટ ક્લિકમાં શું ઓપ્શન કરવાનું છે રીનેમ શું ઓપ્શન કરવાનું સિલેક્ટ કરવાનું છે રીનેમ રીનેમ આપણે સિલેક્ટ કરીને ફાઇલ કે અથવા સબ ફોલ્ડરનું આપણે નામ બદલી શકીએ છીએ તો બાળકો આજે આપણે આટલું શીખીશું આવતા વિડીયોમાં બીજું આપણે શીખીશું